पत्ता, तो अहीं पत्ता आपणे गजीबाना पत्ता, तो आ पत्तानी वात करीए तो कुल पत्ता 52 छे, एनी कुल संख्या 52 याद रखजो। आ એમાં આપલા જોકર નહીં ના આવે, એટલે કુલ પત્તા 52, એમાં 4 કલર આવે આપણા, બરોબર 4 કલર આવે। અહીંયા કાળી, પછી ફૂલી, પછી લાલ અને પછી ચરકટ અથવા ચોકટ, આ 4। એટલે અહીંયા કાળીના 13 પત્તા, ફૂલીના 13 પત્તા, લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા, એટલે ટોટલ 52 થયા। એમાં કાળી અને ફૂલી બે છે અને લાલ અને ચોકટ બે છે। આ કાળી અને ફૂલી એ કાળા રંગના હોય, યાદ રાખજો, કાળા રંગના અને કાળીનું બંનેમાં ઘોડાન ગધાડાનો ફરક, આ કાળા રંગના હોય। લાલ અને ચોકટ તો એ લાલ રંગના હોય, આ લાલ રંગના। હવે આ જે 13 પત્તા છે એની અંદર બરોબર 1-10 સુધી ચિત્ર વગરના, અહીંયા ચિત્ર વગરના, તો 1-10 આમાં પણ 1-10 સુધી, 1-10, આ 1-10 અને હવે આ ચિત્ર વગરના થઈ, હવે ચિત્રવાળા, તો ચિત્રવાળા એની અંદર ગુલામ આવે, પછી રાણી આવે અને બાદશાહ આવે, આ 3 ચિત્રવાળા। એટલે એવી રીતના આમાં પણ ગુલામ, રાણી, બાદશાહ, એવી રીતના આમાં પણ ગુલામ, રાણી, બાદશાહ અને એવી રીતના આમાં પણ ગુલામ, રાણી, બાદશાહ, એટલે અહીં આગળ 10-10 ગણીએ એટલે 40 ચિત્ર વગરના થયા, અને ચિત્રવાળા ગણીએ 3-3 ગણીએ તો અહીંયા 4×12 ચિત્રવાળા થયા, બરોબર। હવે આમાંથી આપણને કેવી રીતના પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય છે તો મગજમાં રાખજો, હું ડાયરેક્ટ લખું છું પસંદ કરેલું પત્તું, હું એમ જ બોલું છું કે 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને પસંદ કરેલું પત્તું, હું એવું આગળનું લાંબુ લાંબુ નથી લખતો, તો અહીંયા પસંદ કરેલું પત્તું યાદ રાખજો, કાળીનો એકો હોય તેની સંભાવના, સમજમાં રાખજો, 52 પત્તામાંથી કાળીનો એકો બોલે, એટલે કાળીનો એકો એક જ હોય એટલે એની સંભાવના 1/52। બીજું અહીંયા પસંદ કરેલું પત્તું કાળા રંગનો એકો હોય, કાળા રંગનો એકો હોય તેની સંભાવના, યાદ રાખજો, કાળા રંગનો બોલે એટલે કાળા રંગના બે એકા આવે, એક કાળીનો આવે અને એક ફૂલીનો આવે, એટલે બે એકા થયા, એટલે 2/52 એટલે 1/26। એમ ત્રીજું પસંદ કરેલું પત્તું એકો હોય, ખાલી એકો હોય તેની સંભાવના, હવે ખાલી એકો બોલે છે યાદ રાખજો, એટલે 1/4 એક કાળીનો પણ આવે, અહીંયા કાળીનો પણ આવે, ફૂલીનો પણ આવે, લાલનો પણ આવે અને ચોકટનો પણ આવે, એટલે 4×1 એટલે 4/52 એટલે 1/13 એમ, બરોબર। એટલે આપણે એના કેટલા પરિણામો છે આપણને ખબર હોવી જોઈએ। ચોથું પસંદ કરેલું પત્તું રાજા અથવા રાણી હોય, રાજા અથવા રાણી હોય તેની સંભાવના કેટલી,
याद रखियो। तो राजा चार अने राणी चार बराबर एले कुल थया आठ। तो आठ ना छेद मा बावन एटले बे ना छेद मा तेर एम। चार राजा अने चार राणी एम। हवे पांचमू पसंद करेलू पत्तू राजा न होय तेनी संभावना खाली जग्या छे। याद रखियो राजा न होय एले कुल पत्ता बावन एमाथी आपड़ा राजा चार, चार राजा निकली जाए अने बावन माथी चार जाए एले अड़तालीस बराबर। राजा ना होय तो एवा अड़तालीस એટલે અડતાલીસના છેદમાં બાવન એટલે બારના છેદમાં તેર એમ। છઠ્ઠું પસંદ કરેલું પત્તું કાળીનું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। કાળી નું પત્તું હોય એમ કે છે તો કાળીના પત્તા કુલ કેટલા? તો અહીંયા કાળીના કુલ પત્તા તેર એટલે આપણો જવાબ તેરના છેદમાં બાવન એટલે એકના છેદમાં ચાર એમ। અને એમ કે સાતમું પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના ખાલી જગ્યા। કાળા રંગનું બોલે તો કાળા રંગનું બોલે એટલે કાળા રંગનું કાળીનું કાળીના કુલ તેર પત્તા અને ફૂલીના આ પણ કાળા રંગનું છે એટલે ફૂલીના કુલ તેર પત્તા એટલે ટોટલ તેર ને તેર છવ્વીસ એટલે આપણો જવાબ છવ્વીસના છેદમાં બાવન એટલે એકના છેદમાં બે એમ। એટલે આવી રીતના ગમે તે પૂછાઈ શકે। હજુ આપણે જોઈએ છીએ આઠમું પસંદ કરેલું પત્તું ચિત્રવાળું। આ ચિત્રવાળું છે એના બીજી રીતે એમ કે મુખ મુદ્રાવાળું, મુખ મુદ્રાવાળું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। ચિત્રવાળું હોય એની સંભાવના ખાલી જગ્યા છે તો ચિત્રવાળા કુલ કેટલા? તો અહીંયા ચિત્રવાળા કુલ પત્તા બાર એટલે આપણો જવાબ આવ્યો બારના છેદમાં બાવન એટલે અહીંયા ત્રણના છેદમાં તેર એમ। નવમું પસંદ કરેલું પત્તું ચિત્ર વગરનું હોય એટલે મુખ મુદ્રા વગરનું વગરનું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। તો કુલ પત્તા બાવન, બાવનમાંથી ચિત્રવાળા બાર બાદ કરીએ એટલે ચિત્ર વગરના ચાલીસ થયા એટલે આપણે અહીંયા ચાલીસના છેદમાં બાવન એટલે દસના છેદમાં તેર એમ। અને દસમું પસંદ કરેલું પત્તું લાલ રંગનો એકો હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। લાલ રંગનો એટલે લાલ રંગનો એની અંદર લાલનો પણ આવે
અને ચોકટ નો પણ આવે, આ બંને એકા આવે, એટલે બે ના છેદમાં 52 એટલે એક ના છેદમાં 26. ઓકે, તો આ પત્તા ઉપરથી આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરોબર. આના ઉપરથી ગમે તે આપણને પૂછાઈ શકે, એમ પણ પૂછાય કે પસંદ કરેલું પત્તું લાલ રંગના ચિત્રવાળું હોય તો કુલ ચિત્રવાળા 12, એમાં લાલ રંગના ચિત્રવાળા 6 અને કાળા રંગના ચિત્રવાળા 6, એટલે લાલ રંગના ચિત્રવાળું હોય તો 6 ના છેદમાં 52, એમ યાદ રાખજો.